દોસ્તો નમસ્કાર. દોસ્તો, આ શખ્સ આજકાલ એમનું કામ લોકોને મનાવવાનું હતું. એ 2017ની ચૂંટણીમાં એ બાયડ પણ જાય, પરંતુ હવે એ ખુદ નારાજ થયા છે. અને કેમ ન થાય એના કારણો પણ આપશે. 7-12ની વાત અલગ રાખી આપણે. 2017માં પણ આપ જો કે ટિકિટ આપવાની વાત થઈ ખેરાલુમાં, તો અલ્પેશ કોંગ્રેસમાં આવ્યા, એના ખેમામાંથી ટિકિટ અપાઈ ગઈ. આવા એક વ્યક્તિ નથી, આવા તો ઘણા નેતાઓ છે કે જેમને ખેમામાંથી ટિકિટ અપાઈ જાય છે. આ વખતે પેટાચૂંટણીમાં પણ ટિકિટ ન અપાઈ. હિમાંશુ પટેલની પણ વાત જોઈ લો, એમને પણ એ જ થયું. અલ્પેશના કોટામાં ગઈ આ વખતે, હાર્દિકના કોટામાં લોકસભાની ટિકિટ ગઈ. તો જયરાજસિંહ પરમાર કોંગ્રેસના દબંગ નેતા અને કોંગ્રેસમાં રહીને અવાજ ઉઠાવનાર. જયરાજભાઈ, આ નારાજગી કેમ આટલી બધી? નારાજગી પક્ષની સિસ્ટમની સામે છે. ઘણા છેલ્લા કેટલાય વર્ષથી અમે જોતા આવ્યા છીએ. આજે કેમ બોલ્યા એવું નથી, આજ પણ એમ કે આજે કાલે સારું થશે, કાલે સારું થશે. પણ પછી હવે જ્યારે આખું વાહન જો ડૂબવાનું થાય તો લડી જ લેવું પડે ને, સંઘર્ષ કરીને પાર્ટીને બચાવી લેવી પડે. પાર્ટીને ઘણા વખતથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, નેશનલ લેવલે અને અહીંયા પણ. પણ એક પછી એક જેટલા નેતાઓ આવે એ એક જ ઘરેડતી. એવું નહીં કે મારી પાસે કે જાદુ ચિરાગ છે બધું સારું થઈ જવાનું છે, એવી વાત નથી મારી. પણ તમારે ક્રમશઃ કંઈક સુધારા તરફ તો જવું પડે, એ દિશામાં જવું જ નથી. તો એટલે મારો વાંધો હતો એ 2-3 ટિકિટ તો માત્ર નિમિત્ત છે. મેં ટિકિટનો તો ઇસ્યુ બનાવ્યો છે જાતે, એક નિમિત્ત ઊભું કર્યું કે આ એક કંઈક તો હોવું જોઈએ ને. પણ ઘણા વખતથી અમે ફેસ કરીએ છીએ, અમારી પાસે જીટીસીસીમાં અમારી પાસે કામ નથી, બિલકુલ કામ જ નથી. સાવ નવરા, અમને એક પણ પ્રદેશ પ્રવક્તા સિવાયનું અત્યારે ટીવીમાં જવાનું બંધ છે, અત્યારે તો પાર્ટીએ બંધ કર્યું છે. તો અમારી પાસે પક્ષનું કામ કરવા માટે એક પણ કામ નથી, કારણ નેતાગીરી કામ લેવા જ નથી માંગતી. આમાં કોઈ અમિતભાઈની કોઈ વ્યક્તિગત વાત નથી, પાર્ટી કોઈ એજન્ડા જ નથી. અને છે તો બીજા લોકો જોડે કામ લેતા હશે, પણ એવું થતું હોય એવું દેખાતું નથી. એટલે કામ જ નથી. હું જે વાત કરું છું, કામ માગવાની લડાઈ કરું છું, કામ વધુ આપીને ઉપયોગ કર્યો નહીં, હું કામ આપો એવી વાત કરે છે, પણ કામ જ નથી. એટલે મુદ્દો મેં ચૂંટણી ટિકિટનો તો ક્ષુલ્લક છે. કોઈને એમ લાગે કે ટિકિટ ના મળી, નારાજ ત્યાં ટિકિટ મને 3 વખત નથી મળી. નારાજગી આ વખત પહેલી વાર એટલે કરી કે અગાઉ પણ જ્યારે ત્યારે ત્યારે પાર્ટીની વફાદારીમાં સમસમીને બેસી ગયા હોય, એટલે સરવાળે થાય શું જનક કે ઠીક છે પાર્ટીએ ભૂલ થાય, ઘણી વાર એક્સિડન્ટ પણ થાય, તમે સારા ડ્રાઈવર હોય તો ગાડી અથડાય તો અથડાય ના થાય એમ એવું સમજીને 1 વખત 2 વખત 3 વખત. પણ પછી આ તો જમ ઘર પાડી ગયા એવું થયું છે. એમ કહેવાય ને કે ભાઈ ટેકન ફોર ગ્રાન્ટેડ. હા, એમ જમ ઘર પાડી ગયા કે અહીંયાથી આપણને મટીરિયલ મળે, સિનિયર આવી ગયો, કોઈ મોટો નેતા આવી ગયો. અને મારે એવું માનવું છે કે જયરાજભાઈ ખેરાલુમાંથી કેમ ન હોય, તો એ માત્ર એક જ્ઞાતિનું પ્રતિનિધિત્વ નથી કરતા, એમના જોડે બધા જ્ઞાતિના લોકો છે. તો કોંગ્રેસ એમાંથી પણ બહાર આવવાની જરૂર પડી જશે, કારણ કે જયરાજસિંહ પરમાર માત્ર ક્ષત્રિય નથી, એમના જોડે ઠાકોરના પણ મિત્રો છે, દલિતો પણ છે, અને ઓબીસી પણ છે, પાટીદારો પણ છે, મુસ્લિમો પણ છે. તો આ એક જ્ઞાતિ પૂરતું કેમ સીમિત રહે ખેરાલુમાં? તો જયરાજભાઈ તો કેમ નહીં એમ. મારી વાત એ જ હતી, મેં પહેલા જાતિવાદનો જે પ્રશ્ન ઉઠાવ્યો, કોઈ વ્યક્તિગત કોઈ કોમના વિરોધી કોઈ રાજનીતિમાં હોય આવી પણ ના શકે, રાજનીતિમાં હોય વ્યક્તિ કોઈ કોમનો વિરોધી હોય પણ ના શકે. મારી વાત એટલી કે જાતિવાદમાં ફલાણી કોમનો જ ઉમેદવાર જીતે, આ જ ઉમેદવારને મૂકવો પડે, આ માનસિકતા સામે મેં મોરચો માંડ્યો છે, આ માનસિકતાની સામે મેં મોરચો માંડ્યો છે અને મેં મશાલ પકડી છે. મને ખબર છે કે પાર્ટી મને ક્યારે પોતાનો દરવાજો દેખાડી દેશે મને ખબર નથી. આજે કોંગ્રેસમાં છું, કાલ હોઉં કે ન હોઉં કાંઈ ખબર નથી. આજે જાહેર જીવનમાં છું, કાલે હોઉં કે ન હોઉં મને કંઈ ખબર નથી. પણ સ્પષ્ટ રીતે બીડું ઝડપ્યું છે મેં કે સમાજમાં જે પાર્ટીના લોકો છે એમના વિસલ બ્લોઅર થવું, અને જે લોકો આ વાતથી પીડાય છે એ મારી સાથે જોડાય. હા, આમાં કોઈને નુકસાન કરવા માટે નથી, કોઈ ગ્રુપિઝમનો કે કોઈ ગ્રુપનો મને ટેકો નથી, મારા ખભે કોઈની બંદૂક નથી, કોઈએ મને સળગતું પકડાયેલું નથી, મશાલ મેં જાતે પકડી છે. જેમ રાજકારણમાં મને કોઈ આમંત્રણ નથી આપ્યું, હું જાતે જ આવ્યો છું, એ જ રીતે આ લડાઈ મેં મારી જાતે છેડેલી છે. અને આ લડાઈ બિલકુલ લોકશાહી ઢબે સંસ્કારી પદ્ધતિથી જ હશે, ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનું નહીં હોય. પણ વૈચારિક લડાઈમાં જે લોકો મારી સાથે હોય એ
જોડાવા માટે પણ આહવાન કરું છું. પણ આ તો ગુજરાતમાં દબંગ નેતા મતલબ બોલકા નેતા કે જેને જોડે પુસ્તકો પણ વાંચે છે અને જરૂરી જ્ઞાન પણ છે એવા ઓછા છે ભાજપ કોંગ્રેસમાં. આપ તો પુસ્તકના અભ્યાસ શું છે ને અભ્યાસ સિવાય વાત નથી કરતા, તો આપની વાત પર તો હજારો યુવાનો કોંગ્રેસમાં બેઠેલા છે કે જે નારાજ થાય કે ભાઈ જયરાજસિંહ બાપુ આ પ્રકારની વાત કરશે તો પછી એ લોકોનો અવાજ કોણ બનશે? એ લોકો મને ફોન કરે એનો શું મતલબ? મારા સમર્થકો તો છે જ, પણ એ મને ફોન કરે એનો મતલબ શું? એમને ફોન પ્રદેશના હાઈકમાન્ડને કરવો જોઈએ અને દિલ્હી હાઈકમાન્ડને કરવો જોઈએ, જેથી એમની આંખ ઉગડે કે મારા ફોલોઅર કેટલા છે. આજે ગુજરાતમાં 10 લાખ કરતા વધુ મારા પર્સનલ ફોલોઅર છે, એ મળેલો હોય તો એ, ના મળેલો હોય તો એ વર્ચ્યુઅલ ફ્રેન્ડ બી હોઈ શકે, ફેસબુક ફ્રેન્ડ પણ હોઈ શકે, ટ્વિટર ફ્રેન્ડ પણ હોઈ શકે. તો આજે હું વૈચારિક, મારું પોતાનું વૈચારિક ગ્રુપ છે, તો હું વૈચારિક લીડર છું. હું માત્ર ને માત્ર એક પક્ષની સાથે જોડાયેલો ટિપિકલ લીડર નથી. તો મારું વિચાર ક્ષેત્ર જુદું છે. મારી વાત અધૂરી નહીં હમણાં કે જે મારો સમર્થક બીજી કોમનો ના હોઈ શકે. હોય, બિલકુલ. હું ક્ષત્રિય છું તો ક્ષત્રિય સમાજનો જો આગેવાન હોય, ના પણ હોવું જોઈએ, ક્ષત્રિય સિવાય બહાર પણ જવું જોઈએ. હા, તો હું તો એ તો કહું છું કે પાર્ટીમાં વાતો આપણે બિન સાંપ્રદાયિકતાની કરીએ, વાતો આપણે સર્વ ધર્મ સંભાવની કરીએ, વાતો આપણે બીજા પ્રાંતની કરીએ, અને ટિકિટ આપવાની વાત આવે એટલે મારી કોમ, મારી કોમ, હું મારી કોમના વ્યક્તિને જે જીતે એવો નવ જ ના આપું, અને બીજી કોમનો વ્યક્તિ જીતે એવો તો હું એને આપું. મારી વાત સમજાજો. તો મારા હજારો સમર્થકો જુદી જુદી કોમના માણસો છે. તો એટલું મમત, એટલું મમત, એટલું મમત કેમ? તો પછી પોતાના સમાજના મંડળોને ચૂંટણી લડાઈ દો ને, પોતાના સમાજના મંડળોએ ચૂંટણી લડાઈ દીધી. જો સુકમ પંચો, સુકમ કમળ લો છો, પંજાના ઉઠા હેઠળ કેમ તમે તમારો એજન્ડા, છુપો એજન્ડા રજૂ કરો છો? આ તો પછી તમારે તમારે તમારા સમાજના બધા ધારાસભ્યો બનાવી દેવા હોય તો પછી તમારા મંડળના જ ઉમેદવારો ઉભા રાખવા જોઈએ, સામાજિક મંડળ ઉભું કર્યું. ને આપનો ઈશારો કોની તરફ છે સમજી ગયા, પરંતુ મૂળ વાત તો એ થઈ ને કે આ તો કોંગ્રેસમાં રહીને અવાજ ઉઠાવો, મતલબ કે આ તો જંગલ રાજ છે, અહીં તો સીધા સાદા હરણને કોઈ નથી છોડતું જ્યાં સુધી તમે ના નડો. મતલબ કે તમારે સિંહ બનવું પડે, સિંહ હોય તો એને કોઈ ના અડે, હરણને બધા હેરાન કરે. તો તમને હવે આ રીતનો અવાજ જોવા તો ડર ખરો? હું તો અહીંયા છે ને એ કફન બાંધીને જ ફરું છું. જન્મ્યો એ દિવસથી અને એવી જગ્યાએ જન્મ્યો છું કે ત્યાં કફન બાંધવું જ પડે. પહેલાં અમારા સમાજમાં ઘોડિયો, દીકરો ઘોડિયા હોય ને એટલે કાલે એ હશે કે નહીં એની કોઈ ખાતરી જ નથી. ગમે તારે યુદ્ધ ખેલા છે, રોણાવટાળું ક્યાંય ના રહેશે, એ સાંભળ્યું છે શિવાજીનું હારડું. એવી સ્થિતિ છે, હું એમાં જ માનું છું. હું કોઈ કોઈ ચબરબંધીથી ડરતો જ નથી, અને કોઈ કોઈ કદી કોઈ લોભ લાલચ મોહ માયા કોઈ કદી મને કદી ખરીદી ના શકે કે કદી મને લલચાઈ પણ ના શકે. હું મારા મનનો જ રાજા છું, મને જે મનમાં આવે એ જ કરું. હા, ચોક્કસ કે પાર્ટી પોલિટિક્સની અંદર એક ચોક્કસ વિચારધારા સાથે અહીંયા આવ્યા હતા. હું 18 વર્ષનો હતો ને જનક, ત્યારથી ઝાડ ઉપર ચડીને પોસ્ટરો બાંધ્યા છે, પડદા ચોંટાડ્યા છે, દિવાલો ઉપર પોસ્ટરો ચોંટાડ્યા છે. મને યાદ છે પેલા છાપેલા પેલા તારો ને કોંગ્રેસનો પંજો ને એક ગાયવાછડું હતું, ને ગાયવાછડું ને બધું આવતું ને અમે ફોટા આમ ઘસતા પાડતા. મને હજુ યાદ છે, ગામડામાં બહુ રસ હોય રાજકારણમાં. પાછું મારો પરિવાર 3 પેઢીથી કોંગ્રેસ સાથે જોડાયેલો, આજે 4થી પેઢી કોંગ્રેસમાં છે. એટલે આમ એક જ રસ કે ચૂંટણી આવે એટલે મજા મજા પડી જાય. એ વખતથી લઈને આજ સુધી, આજ સુધી આખે મોતિયો પણ આવી ગયું છે. જયરાજસિંહના ઘરમાં તો ફોટોગ્રાફ્સ આપ જુઓ ને તો કોંગ્રેસ જ દેખાય કે આ ખરા અર્થમાં કોંગ્રેસી છે, અને કોંગ્રેસ માટે વર્ષોથી કોઈ મહેનત કરી હોય. આપણે માણસ છીએ, આપણે કોઈ પરગ્રહવાસી તો છીએ, આપણી પણ થોડીક અપેક્ષાઓ તો હોય, સ્વાભાવિક છે. કોઈ બી વ્યક્તિ, હું હોય કે તમે હોય. હવે સવાલ એ થાય કે આપ તો 2017 મેં તમને જોયા છે, ઘણી ઘણી વિધાનસભા પર આપ લોકોને મનાવ્યા છે કે ભાઈ આપ નારાજ ન થાવ, જેને ટિકિટ ના મળી આપને પણ નથી મળી, પરંતુ ઝેર પી ગયા. પરંતુ હવે તો મોકો આપવો જોઈએ, તો આપ બાયડ પણ ગયા ઘણી બધી બેઠકો પર, છત્તીસગઢમાં સારી કામગીરી કરી. તો એ કોણ છે આ લોકો કે જે ગ્રુપિઝમથી હટતા નથી? આવી પરિસ્થિતિમાં ભાજપ સામે લડવા નહીં, કોંગ્રેસમાં કોંગ્રેસમાં લડશો તો ખતમ થઈ જશો. આમાં એક ચોક્કસ લોકો છે મને ટાર્ગેટ કરે છે. કોંગ્રેસની અંદર એક ગ્રુપ છે, એ ગ્રુપ મને ટાર્ગેટ કરે છે. ચૂંટણી આવે, કામગીરી લે, કામગીરી કરે, બધું જ. ચૂંટણી આવે એટલે મને ટિકિટ ના મળે એવી સ્પષ્ટ લાઈન સાથે રહે.
એટલે સ્થિતિ એવી થઈ કે આ તો એ કોંગ્રેસમાં અત્યાર સુધી મને નહીં મળે, હું ઓછું થયો એ નહીં હોય, આવી સ્થિતિ થઈ નથી. અને આવી ચાલતી જાય છે વર્ષોથી, સિવાય કે એમનો માનસ પડ કે એમના માનસિકતામાં કોઈ ફેરફાર હોય તો જુદી વાત છે, કાં તો ભાઈ કોંગ્રેસથી એમને એમનાથી મુક્ત કરવી પડે. બે જ વિકલ્પ છે, બીજો કોઈ વિકલ્પ આવ્યો કોઈનો? પછી ફોન તો અનેક આવ્યા છે, આમાં સવાલ એ નથી. મારી વાત તો અન્યાયની સામેની લડાઈની છે જ છે. તો હવેનો રસ્તો તો બહુ કઠિન થઈ જાય. આપણે કોંગ્રેસ સામે બંડ પુકાર્યો, હું એટલા માટે કહું છું કોંગ્રેસ સામે બંડ નથી પુકાર્યો. જો સારી વાત કરી, એક કહેવાની તક પણ આપી તારા પ્રશ્નથી. મારો બંડ છે કોંગ્રેસ સામે બંડ પુકાર્યો નથી, કોંગ્રેસની અંદર જે લોકોએ કબજો લઈ લીધો છે એમની સામે બંડ પુકારેલો છે. તો આમ ને આમ ચાલ્યું તો જયરાજભાઈ, કોંગ્રેસ મને લાગે છે કે આપ તો તમારે ભાજપ સામે લડવાનું હોય, આ ક્યાં સુધી થશે? કેટલા બધા તમારા ગ્રુપિઝમ, આપ જુઓ કે શક્તિસિંહનું ગ્રુપ અલગ ચાલે, ભરતસિંહનું અલગ ચાલે, અમિત ચાવડાનું અલગ ચાલે, પરેશ ધાનાણી, મોઢવાડિયાનું, સિદ્ધાર્થભાઈનું, આમ ને આમ થશે ખતમ થઈ જશો. એ જ કહું છું કે આ ગ્રુપ પાડવાવાળા જ આ લોકો છે જેમની સામે અમે મોરચો માંડ્યો છે. જેમની સામે મોરચો માંડ્યો છે એ જ ગ્રુપિઝમ ચલાવે છે. એ જ મારો માણસ, એ જ સારો માણસ, એ વ્યાખ્યાલન ચાલે છે. પણ પક્ષમાં સારો કાર્યકર્તા છે એ મારો એવું નહીં. આ પક્ષની અંદર એક પણ વ્યક્તિ સોનિયા ગાંધીનો માણસ નથી. આ પક્ષની અંદર એક પણ રાહુલ ગાંધીનો માણસ નથી. આ પક્ષની અંદર એક પણ પંજાનો માણસ નથી. કોઈક શક્તિસિંહનો માણસ છે તો કોઈક માધવસિંહ સોલંકી ને ભરતસિંહ સોલંકીનો છે તો કોઈક અર્જુનભાઈનો છે. આ સ્થિતિ છે. એ સ્થિતિથી ઉગારવા માટે તો મેં પછી આ મશાલ પકડી છે. અમારા સમાજમાં જેમ લાખો પાળીયા છે, એક પાળીઓ વધારે કરવાનો છે, મને યાદ છે. હવે કોંગ્રેસ પક્ષમાં મારું ભવિષ્ય છે મને કંઈ ખબર નથી, પણ મોરચો માંડ્યો છે, હવે છેક સુધી માંડેલો રાખવાનો છે. સિવાય કે નેતાગીરી કોઈ ચર્ચા કરવા, મારું કોઈ બાર્ગેનિંગમાં મારે કંઈ લેવાનું નથી. પણ એમને ઘડે એમને વાત એક વાર મને કહેવું પડશે કે આ વાત સાચી છે, એમાંથી મુક્ત કરો કોંગ્રેસને, મુક્ત કરાવી છે કોમવાદના ભરડામાંથી. એક એક જ ટોળાના જે કબજો છે પક્ષમાં એનાથી મુક્ત કરવા માટેનો આ મોરચો છે. તો માત્ર જયરાજ સિંહ પરમારનો અવાજ નથી, મને એવું લાગે છે કોંગ્રેસમાં જે વર્ષોથી મહેનત કરે છે અને એને કંઈ મળ્યું નથી, જે 25-25 વર્ષ 20-20 વર્ષથી મહેનત કરી છે, એ અવાજ છે. આ એ જ વાત કહું છું, લાખો લોકોનો અવાજ છે. હજારો, મને 10,000 કરતાં વધુ ફોન આવ્યા છે મારા ઉપર કે અમે તમારી સાથે છીએ, મિટિંગ બોલાવો, અમે તમારી સાથે છીએ, મિટિંગ બોલાવો. પણ એ મિટિંગો બીજું ત્રીજું બોલાવી નહીં બોલાવી એ આગામી સમયમાં નક્કી કરશું. પણ જો મોદી મંડળ કે પ્રદેશ અધ્યક્ષની સંવાદ કરશે તો સંવાદ માટે તૈયાર છું. કારણ કે હું એ મુદ્દો લઈને જ નીકળ્યો છું કે પક્ષમાં સંવાદ નથી. કેરળની અંદર જનક પેટા ચૂંટણી હતી, તો પેટા ચૂંટણીની અંદર હું ત્યાંનો સિનિયર મોસ્ટ લીડર છું. હું ત્યાંથી 20 વર્ષ પીસીસી ડેલિગેટ તરીકે પાર્ટીમાં ચૂંટાયો છું. હું 15 વર્ષ સળંગ જિલ્લા પંચાયતમાં ચૂંટાયો છું, ત્યાંથી જ પ્રતિનિધિત્વ કરું છું. ત્યાંનો સિનિયર મોસ્ટ પ્રદેશનો એકમાત્ર આગેવાન હું છું. તો કેરાલુની અંદર ટિકિટની વાત તો ચર્ચા નહીં, પણ કેરાલુની અંદર પેટા ચૂંટણી આવી રહી છે. ચૂંટણી તો 6 મહિનાથી આવતી હતી, તો એ ચૂંટણી કઈ રીતે જીતી શકાય, એના માટે શું ગેમ પ્લાન કરવો છે, એના માટે શું સ્ટ્રેટેજી કરવી છે, એના માટે બેટરમેન્ટ માટેના પગલાં કયા હોવા જોઈએ, તાલુકા પ્રમુખ બરાબર છે કે બદલવા જેવા છે, બાકીના પ્રમુખો છે કે કેમ, નવા નવા કયા લોકોને આપણે ઉમેરીશું, આ જીતવા માટેની ચર્ચા એક પણ વ્યક્તિએ રાજીવ સાતવજીથી લઈ અને પ્રદેશ અધ્યક્ષની એક પણ વ્યક્તિએ ખેરાલુની ચર્ચા મારી સાથે કરી નથી. અને મારી સાથે નથી કરી એનો મતલબ બીજા સાથે નથી કરી, એનો મતલબ તમારો કોઈક છૂકો એજન્ડા છે કોઈને ઉતારી દેવાનો. એમને બે એજન્ડા સાથે ચાલે છે, એક મને નહીં આપવી અને બીજું પોતાની કોમનો માણસ ઉતારી દેવો. અને સતત હાર થાય છે. અમારે રિઝલ્ટ મળતું હોત તો એ વાંધો નથી, પણ રિઝલ્ટ પણ નથી, પણ બસ મમત. પાર્ટીનું જે થવું એ થાય, પાર્ટીનું જે થવું એ થાય, સત્તા ઉપર આવી કે ના આવી જુઓ, પણ પાર્ટીમાં બીજું કોઈ ના ગોઠવાઈ જાય એની 24 કલાક કાળજી લેવામાં આવે છે. તો આપે જે વાત કરી એનાથી હું ઊંધું વાત કરું કે તમે એમ વાત કરો એક જ જાતિને, તો રાધનપુરમાં તો અલ્પેશ ઠાકોર સામે ઠાકોર હોત, ગોવિંદજી ઠાકોર હોત, ત્યાં તો રઘુ દેસાઈ આવ્યા. બાયડમાં ઠાકોર સામે ઠાકોર હોત, ત્યાં તો પાટીદાર આવ્યા. એટલે હું એ જ કહું છું કે રાધનપુરમાં જે ઉમેદવાર આવ્યા છે એ મારા સારા મિત્ર છે, સારો ઉમેદવાર છે, શક્તિશાળી છે, એમાં ના નહીં. રાધનપુરની અંદર ઠાકોર મતદારો 90,000 છે, કેરાળાની અંદર 60,000 છે, તો ઠાકોર ક્યાં આવી શકે? ઠાકોર ક્યાં મૂકવાનું હોય? 90,000 કે 60,000? 90,000 બસ. તો ભાઈ એના પછી ખબર પડે છે કે હું એનો ટાર્ગેટ બનાવ્યો છું. તો જે સવાલ ઘણા બધા લોકો પૂછે છે, હું મારું માનું છું કે એ ખોટો સવાલ છે અને પૂછવો પણ ના જોઈએ કે ભાજપમાં જવાની તો કોંગ્રેસમાં લઈને કોંગ્રેસ માટે લડવાનું, બાકી ક્યાંય જવાનું. એક વાત બહુ સ્પષ્ટ કહું કે રાજનીતિમાં જે આવે છે કંઈક મિશન સાથે આવે, મહત્વકાંક્ષા સાથે આવે, આ સેવા કરવાનું માધ્યમ છે. હું હંમેશા કહું છું કે
અહીંયા કોઈએ બોલાયા હોતા નથી, તમે આવો અમારી સેવા કરો. હવે સેવા કરવા માટે પાછા પાર્ટીઓની કાર્યાલયો બહાર બાજબ બાજા થાય તો શેના માટે કે સેવા કરવા માટે બાજા છે? આવું વાસ્તવિક રીતે હોતું નથી. એટલે દંભ કરવો, હિપોક્રેસી કરવી, એના કરતાં સ્પષ્ટ કહું કે રાજનીતિમાં આવ્યા છીએ, કંઈક થવા માટે આવ્યા હોય. એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી લેવાની કે જોઈએ છીએ પાણી માથા ઉપરથી તો હાલ જઈ રહ્યું છે, જે સ્થિતિ આવશે પછી આગળ વિચારીશું. પણ નુકસાન તો કોંગ્રેસને જ જઈ રહ્યું છે ને આ બધી બાબતોમાં. કોંગ્રેસ, કોંગ્રેસે જેને સ્થાપના કરી છે એમને ચિંતા કરવાની, બીજું તો શું. સારા લોકોની કોંગ્રેસમાં જરૂર જ નથી, પ્રતિષ્ઠિત લોકોની કોંગ્રેસમાં જરૂર જ નથી. કોંગ્રેસમાં મારો 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 તો પછી તો હું 52 મંગળદાસ ત્રણ જણાવવાના છો, ચોથો માણસ નહીં હોય. તો જે યુવાઓ તમને જોઈને જે આવવા માંગતા હતા એ તો પછી સ્ટોપ થઈ ગયા. આ જયરાજ છે, શું લખી દીધું અચંદાનું? અને હું મારા જેવા અનેક છે. અચ્છા, કોક 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 એક વ્યક્તિનો ફેન છે, કોક મારો ફેન છે, કોક ત્રીજાનો, કોક બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ બે નેતાઓ સારા હોય તો આવે, કોક દલિત હોય તો બે દલિત નેતા સારા હોય તો, કોક મારા જેવો નોન દલિત દલિતોની વાત કરે તો કોક આકર્ષાય. તો આ વિવિધતાની એકતાની અંદર યુનિટી ઇન ડાયવર્સિટી વાળી વાત છે જવાહરલાલ નહેરુની, એ વાત તો હોવી જોઈએ ને. બોર્ડ પણ એના પીછાથી જ રણિયામણું હોય છે ને, તો પીછા તો વેરી નાખવા માંગે છે પાર્ટીના લોકો. ચલો આ બધું નારાજગી ને આ બધું થયું, હવે પાછા બોલાવે જયરાજસિંહ આવો, તમને એક મોટો. ના ના, હું નીકળ્યો જ નથી. હું તમને કે કોંગ્રેસ મુખ્યાલયથી ફોન આવે બોલાવવા માટે, તો હવે શું, હવે આ જ નીતિથી લડવાનું કે પછી હથિયાર નીચે મૂકવાનું? ના, જો તો બહુ સ્પષ્ટ કહું, હું બે હથિયાર ઉપાડ્યું છે કોંગ્રેસે પતાવી દેવા માટે નથી ઉપાડ્યું. ખરેખર હથિયાર તો ભાજપને હરાવવા માટે ઉપાડવાના હોય કે નહીં, તો આપણા અંદરના માણસો, તો મારી સ્થિતિ તો અર્જુન જેવી છે. અર્જુન જ્યાં વિષાદ યોગ આવ્યો હતો ને, તો મારી તો સ્થિતિ એવી થઈ ગઈ, તમે જે વાત કરો છો એ રીતે હોય તો મારે તો લડવાનું પછી કોંગ્રેસના લોકોને જ, તો ભાજપની સામે લડવું કે કોંગ્રેસ સાથે? અને મને એટલી યાદ છે કે છાતી ઉપર ગોળી મારો તો દુશ્મન આપણને વાગે, તો છાતીનું બખ્તર શોધાયું છે, પીઠનું બખ્તર ક્યાં આજે નીકળ્યું છે? મને પીઠ ઉપર ખંજર ભોગવો. ગોળીઓ તો જયરાજસિંહને જ વાગવાની, વાગવી તો વાગે, એ તો એની કોઈ ચિંતા જ નથી. હું અમે હું ફ્રન્ટ રનર જ છું. મેં કોંગ્રેસમાં જેટલું પરફોર્મ કર્યું છે એટલે મિત્રો કરતા તો ભાજપમાં દુશ્મનો વધારે ઉભા કરે છે. અચ્છા, મિત્રો તો બંને તરફ છે ને, કોંગ્રેસ ભાજપમાં તો હોય, એ તો આપણી કામગીરીથી હોય ને. આપણો વ્યક્તિગત જાહેર ઓફર આવે જાય ખરા બાપુ, બીજેપીમાં ઓફર તો ઘણી બધી આવી છે અત્યારે, એનો કહેવાનો વેરો ઘણા છે. તો નુકસાન કોંગ્રેસને જ જવાનું છે, એ કોંગ્રેસે નક્કી કરવાનું. બહુ નારાજ છે એમ તમારે જોઈને, બધા એવું લાગ્યું કે બધા ઉત્સાહિત થઈ જશે, પણ તો મને પણ ઘણા બધા ફોન આવ્યા, બાપુ આવું કરે. મેં કહ્યું બાપુ પણ એક માણસ એમ નહીં, બાપુ એ 5000 વર્ષથી પાળિયા જ થવાનું. જે લીલા તોરણ બંધાય છે એ માથાના તોરણ જ બાંધવાના છે બાપુએ. બાપુએ કંઈક થવાનું નહીં થવાનું, પ્રવક્તાથી આગળ ઘણું બધું થવાનું છે, કંઈક તો થવું હોય ને. બિલકુલ સ્વાભાવિક, એના માટે તો રાજનીતિમાં આવ્યા છીએ ને, તો ફક્ત ને ફક્ત શોષણ જ થાય, ફક્ત ને ફક્ત અપમાન અને માન મેળવવા માટે આવ્યા છીએ. રિસ્પેક્ટ ઇઝ કમાન્ડિંગ નોટ ડિમાન્ડિંગ, એમ માન મેળવવા માટે આવ્યા છીએ. માન ગુમાવી કશું નથી લેવાનું. કોઈ દુનિયાની કોઈ દુનિયાની કોઈ રાજપાટ કોઈ ગાદી એલિઝાબેથ ટેલરની જગ્યાએ બેસાડતો નથી બેસવાનું. અને જો અને ફક્ત ટાટપત્રી પર બેસીને ઝુંપડપટ્ટી બેસવાનું, તો માન સન્માન મળે તો ત્યાં રહેવાનું છે. આટલી વાત સમજી લો. તો કોંગ્રેસ બચશે આવી પરિસ્થિતિમાં? કોંગ્રેસ તો આંદોલન છે, એક એક વિચાર છે. કોંગ્રેસ ભાજપની જેમ કેડર બેઝ પાર્ટી છે, ફલાણો ઢીકણું કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એવું બધું નથી. આ તો આંદોલન છે, એટલે ચોર મોર ઢોર બધા જોડાય, બધા પીવે ને બધું થાય ને બધું ચાલે કરે. આંદોલનમાં હજારો લોકો જોડાય, છૂટા પડી જાય, નવા જોડાય, છૂટા પડી જાય, એ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે, એન્ડલેસ સિસ્ટમ છે આ. કોંગ્રેસથી જે લોકો નારાજ છે, ઘણા બધા લોકો નારાજ છે, એમ કોઈ બોલી ના શકે, તમે બોલ્યા છો, તો એમ કહી શકે કે ભાઈ જયરાજસિંહ આગામી સમયમાં એ નારાજ નેતાઓને લઈને એક મુહિમ શરૂ કરશે, જેનાથી નેક્સ્ટ જે પેઢી છે જે કોંગ્રેસમાં જોડાવા માંગે એને એક લેસન તો મળે, કોંગ્રેસને પણ એક લેસન મળે. કોંગ્રેસે લેસન લીધું હોય તો હજારો હુમલા કોંગ્રેસ ઉપર થયા છે, અને કોંગ્રેસે ખરેખર જો લેસન લીધું હોય તો આ સ્થિતિ પણ ના થઈ હોત. હજુ સુધી આટલા બધા ઇસ્યુ ચાલ્યા પછી હજુ કંઈ એની ગંભીરતા હોય એવું મને લાગતું નથી. અને હું તો ખૂબ નાનો એક કાર્યકર્તા છું, હું કોઈ કેબિનેટ મંત્રી રહ્યો નથી, હું પ્રદેશનો અધ્યક્ષ રહ્યો નથી, હું નેતા પ્રતિપક્ષ રહ્યો નથી, હું ધારાસભ્ય થયો નથી. હું તો આ પાર્ટીમાં બહુ નાનો કાર્યકર્તા છું, બહુ નાનો કાર્યકર્તા છું. પણ ઘણી વખત શું હોય કે એક નાની રાયનો દાણો પણ હોય ને, કે હાથીના કાનમાં એક નાનકડી કીડી ઘૂસી જાય ને, તો હાથીને હેરાન કરી નાખે, એ હાથીઓએ નક્કી કરવાનું. હવે એક છેલ્લો સવાલ,
મને તમારી પરિસ્થિતિ પેલા હિમાંશુ પટેલ જેવી જ થાય છે. હિમાંશુ પટેલને પણ જુઓ કે અલ્પેશના કોટામાંથી ટિકિટ જતી રહી ગાંધીનગર દક્ષિણની, આપની પણ અલ્પેશના કોટામાંથી 2017માં ટિકિટ ગઈ ખેરાલુની, પાછું એમણે લોકસભા લડવાનું અમદાવાદ પૂર્વમાં તો આ હાર્દિક પટેલના કોટામાં ગીતાબેનને ગઈ ટિકિટ. આવા જે નવા લોકો આવે છે એમને મહેનત તો કરાવો કોંગ્રેસ પક્ષ માટે. કોંગ્રેસે કે જેને વર્ષોથી હોમ હવન કોંગ્રેસ માટે જીવન આપી દીધું, એનો તો એક મોકો આપો. ડુંગરા છે ને દૂરથી રડિયામણા લાગે, નજીક જાવ એટલે પથરા દેખાય, પારકી થાળીમાં લાડવો હોય મોટો લાગે, એટલે હંમેશા બીજાની વાત તમને સરસ લાગે. આ દુનિયાનો નિયમ છે, હ્યુમન સાયકોલોજી છે. કોંગ્રેસ એ રીતે ચાલે છે. કોંગ્રેસ બહારથી આવેલા નેતાઓના ફૂલ આકર્ષણમાં રહે છે. ભારતીય નેતાઓને પોતાના જોડે શક્તિશાળી પ્રતિષ્ઠિત જીતે એવા સરસ આખી કેડર બેઝ કાર્યકર્તાઓ છે. હંમેશા કાર્યકર્તાઓને અન્યાય કરી અને કાયમી બહારના લોકોને જ કેમ કરી અને ટિકિટ આપી દઈએ અને જીતી જાય અને આપણી વાહ વાહ થઈ જાય, આ બ્રહ્મા રાચે છે. ભારતીય આવાવાળા ચૂંટણીઓ લડે છે, હારે છે, પાછા જતા રહે છે. અને આના જૂના લોકો જેમને તમે પાયામાં કચરી નાખ્યા છે એ લોકો જોડે કામ લઈને પાછું ફરીથી અમીરોથી કામ લેવાનું. આ સ્થિતિ કોંગ્રેસ એક ધારી ચાલી રહી છે. સિનિયરો પોતાનું કરે, જુનિયરો પોતાનું કરે, પોતપોતાનું કરે, કારણ આમ પક્ષ ખતમ. સંવાદ જ નથી કોંગ્રેસ પક્ષમાં, સંવાદ જ નથી, ચર્ચા જ નથી થતી. કોઈ પણ પ્રોજેક્ટ કરવાનો હોય તો એવો ગુપ્ત રાખે કે જાણે જોરદાર ખજાનો મળી ગયો હોય અને કોઈ લૂંટી જવાનું હોય, એ રીતે કાગળ બી આમ ગુપ્ત રાખે, વાત પણ આમ ગુપ્ત રાખે. જાણે આમ ખબર પડી જશે તો જબરજસ્ત આખી દુનિયા પૃથ્વી ઊંધી પડી જશે, ધરી ઉપરથી નીચે પડી જશે. આવા આવી કાલ્પનિક લઘુ માનસિકતાવાળા લોકો બેસે છે. તો લડો આ રીતે, તમે તો લડવૈયા છો, લડવાના છીએ. આ તો બધું આ જોશે એટલે પછી એટલે આ બધું એમ જ ગણાવવાનું છે. લડશે, લડે તો જીતશે પણ ખરા. અને આપનો ઇતિહાસ છે જયરાજસિંહ પરમાર, ખૂબ ખૂબ આભાર જયરાજ બાપુ, થેન્ક યુ. અને આ રીતે જ કોંગ્રેસ માટે જ લડતા રહો અને ફરીથી કોંગ્રેસમાં જાઓ એવી શુભેચ્છાઓ. અને કોંગ્રેસમાં એક નવા જોમ જુસ્સા સાથે તમે આ વિચાર એક પોઝિટિવ લેવો જોઈએ, મારે એવું માનવું છે કે તમારું જે મુહિમ છે પોઝિટિવ છે. હું મુહિમ એ મને કાઢશે તો જ કોંગ્રેસમાં જવાનો છું. તમે છેક સુધી કોંગ્રેસી રહેશો, મારે એવું માનવું છે, કોંગ્રેસી જ રહો, એમાં જ રહો ને એમાં લડો, તો જ આ એક મજાની વાત છે કે પોતાના પક્ષમાં રહીને પોતાના પક્ષની જે ખોટી વાત છે એના વિશે લડતા રહેવું, એ પણ એક મોટો બલિદાન છે. દોસ્તો વિડીયો આપને પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલશો. કોમેન્ટ કરી શકો છો, આપને કોમેન્ટ બાપુ સુધી આપણે પહોંચાડીશું, એ હકીકત છે. જય હિન્દ, જય ભારત.